લઈને અત્યારે અમરેવાડી વિધાનસભાના સર્વે મતદારોનો હું ભારતીય જનતા પાર્ટી વતીથી મારી સાથે શહેર અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ પણ ઉભા છે. ભારતીય જનતા પાર્ટી વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું કે તેઓએ ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત બેઠક અમરેવાડી વિધાનસભાને પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ પટેલને સમર્થન આપીને એમનો વિશ્વાસ યથાવત રાખ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને એમના થકી જે નયા ભારતનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે અમરેવાડીની જનતા ભારતીય જનતા પાર્ટીની પડખે હતી, છે અને રહેવાની છે તે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. વર્ષોથી આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે કામ કરતો હોવાથી મને વિશ્વાસ હતો ભલે ગમે તે ચઢાવ ઉતાર આવે છેવટે વિજય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જગદીશભાઈ પટેલનો નિશ્ચિત હતો, કારણ કે મતદારો ભારતીય જનતા પાર્ટીને ચાહે છે અને સમર્થન કરે છે. સામે દિવાળી હોવાથી મતદાન થોડું નિરસ થયું. ગત વખતે 2017માં 63% મતદાન હતું, એની સામે આ વખતે માત્ર 34.75% મતદાન થયું. દિવાળીનો તહેવાર હોવાના લીધે નાના અને મધ્યમ વર્ગના લોકો ઉત્સવની તૈયારીમાં પડ્યા હોય એના લીધે મતદાન નિરસ થયું અને એને પરિણામે શરૂઆતના દોરમાં ક્યાંક ચઢાવ ઉતાર જોવા મળ્યો, પરંતુ છેવટે તો આ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીના પડખે છે એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. 16 રાઉન્ડ એટલે અનેક વિસ્તારોએ તમને સ્વીકાર્યા નહીં, એ વાતને તમે સ્વીકારો છો? તમે સ્વીકાર્યા નથી એવું ન કહી શકો, કારણ કે ક્યાંક થોડું માર્જિન નાનો મોટો થયો હતો. બાકી ન સ્વીકાર્યા હોત તો 5000 કરતા પણ વધુ મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય ન થાય. મતદાનના પ્રમાણમાં લીડ નજીક છે. મારી અપેક્ષા હતી કે અમે સૌ મહેનત કરીને 65-70% મતદાન કરાવીશું અને જો 70% મતદાન થયું હોત તો 100% લાખ કે પાર અમે પહોંચી જાત, કારણ કે આ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અજમુભાઈ, ખાસ કરીને સ્થાનિક મતદાન એટલે કે મતદાતા પોતે બી સ્થાનિક હોત તો કદાચ આ લીડ તમારી વધી હોત એવું તમે માની રહ્યા છો? લોકોનો મતદાતાઓનો સર્વમત એવો પણ રહ્યો કે જો અમરેવાડીના વિસ્તારના લોકોની પસંદગી કરી હોત તો તેમની આ લીડ છે એ કદાચ વધી હોત એવું તમે માનશો? જગદીશભાઈ પણ સ્થાનિક જ છે, અમરેવાડીના વિવેકનગરમાં એમનો જન્મ થયો, ઉછેર થયો, અમરેવાડીની વંદે માતરમ સ્કૂલમાં ભણેલા છે, એમનો વ્યવસાય પણ ત્યાં છે. માણસ થોડો સુખી થાય ને સારા મકાનમાં રહેવા જાય એટલે પાર્કો ન બની જાય. અમરેવાડી પણ સ્થાનિક ઉમેદવાર આપ્યા હતા ભારતીય જનતા પાર્ટી અને શહેરી વિસ્તારોમાં સ્થાનિક એ સમસ્યા નથી. ભારતીય જનતા પાર્ટીને સમર્થન લોકો એટલા માટે આપ્યું છે કે નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ હોય, વિજયભાઈ રૂપાણીની વિચારધારા વિકાસની જે છે એને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના ઉમેદવારોએ ખોટી રીતે ઇમોશનલ મુદ્દા ઉછાળીને મતદારોને ભોળવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એમાં તેઓ નિષ્ફળ રહ્યા છે. ચલો.